ગુરુકુળને આંગણે ભગવાન સ્વામિનારાયણના સમયથી જેમણે આ સત્સંગ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવા ગાયકવાડ પરિવાર માટે આપણે સૌ આનંદ અને ગૌરવ અનુભવી શકીએ ભાલા ભક્તજનો આપ સૌ દર પૂર્ણિમાએ વર્તાલ દર્શન કરવા જાઓ છો હરિકૃષ્ણ મહારાજના કંઠમાં એક સરસ મજાનો જેનું મૂલ્ય આજના જગર આંકી શકતા નથી એવો અમૂલ્ય હાર નિત્ય દર પૂર્ણિમાએ મહારાજ બસો વર્ષથી ધારણ કરે છે તમને એ જાણીને આનંદ થશે એ હાર આ મહારાજાના વંશજોએ મહારાજને અર્પણ કર્યો છે વ્યાસપીઠ ઉપર બેઠેલા પૂજ્યપાત ગુરુદેવના હૃદયમાં એક ભાવના છે કે જેણે સત્સંગ માટે આ સંપ્રદાય માટે આજ અને ગઈ કાલે જે સમર્પણ કર્યું છે એને આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ એમના પરિવારના સમર્પણને એમના રાજકીય જીવનને આ જ દિવસ સુધી આપણને એવો અવસર નહોતો મળ્યો કે આપણે એને વધાવી શકીએ પરંતુ આ સંસ્થામાં જેમણે હમણાં સ્વાગત પીચ આપી આયુ પટેલ સાહેબ એ એક સંસ્થાના અભિન્ન અંગ તરીકે રહ્યા છે આવો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે એમણે એવો પ્રયત્ન કર્યો કે જેમ આ સંપ્રદાયના તમામ મૂર્ધન્ય સંતો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે એવી જ રીતે જ્યારે બરોડાને આંગણે જ ઉત્સવ ઉજવાતો હોય અને બરોડા સ્ટેટના મહારાજા એમણે ભગવાન સ્વામિનારાયણ સાથેનો જે નાતો છે એ નાતો સત્સંગમાં તાજો થાય એટલા માટે અહીંયા મહારાજા પધારે એવી એમણે જ પ્રપોઝલ મૂકી એમના આગ્રહના કારણે જ મહારાજા અહીંયા પધાર્યા અને આજે આપણે એ ઉત્સવને ગૌરવભેર માણી રહ્યા છીએ વાલા ભક્તજનો સ્મૃતિ રાખજો વડતાલની અંદર સવારના પોરમાં જે ચોઘડિયા વાગે છે એ ચોઘડિયા વગડવાની શરૂઆત મહારાજા સયાજી રાવે કરી છે અને આ જ દિવસ સુધી એ પરંપરા ચાલુ છે વડોદરાની પાવનભૂમિમાં આપણું જે મંદિર છે વાડી મંદિર એ મંદિરની જગ્યા એ મંદિરના તમામ કાર્યો એમની પાછળ પણ શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથ વાંચો તો તમને ખ્યાલ આવશે કે આપણે તો ખાલી કોલર ઊંચા રાખીને ફરીએ છીએ સમર્પણ તો આ મહારાજાએ કરેલું છે એ સમર્પણને કેવી રીતે ભૂલાય સમગ્ર સત્સંગ સમાજ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય યોગીરાજ સ્વામી અને શ્રીમંત મહારાજા ગાયકવાડ એમની વચ્ચેનો જે નાતો હતો એ નાતા ઉપર પણ એક પારણ થાય એવું વ્યક્તિત્વ શ્રીમંત મહારાજા સયાજી રાવનું હતું વાલા ભક્તજનો આપણે ખૂબ આનંદથી ખૂબ ગૌરવથી શ્રીમંત મહારાજા સયાજી રાવના વંશજ શ્રીમંત સમરજીત સિંહજીનું સ્વાગત કર્યું છે આ પ્રસંગે સમગ્ર સંસ્થાના સૂત્રધાર શ્રી સ્વામિનારાયણ મંદિર વર્તાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન અને અમારા ગુરુદેવ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશું પ્રસંગોચિત બે શબ્દો અત્યારે પૂજ્યભાત